भरूच शहर में जंबूसर बायपास रोड पर आवेल पटेल वेलफेर हॉस्पिटल के जे डेडिकेटेड कोविड केर हॉस्पिटल छे एमा आज रात्र 12:30 ना अरसा में बे आईसीयू यूनिट पैकी आईसीयू यूनिट वन में प्राथमिक अंदाज मुजब शोर्ट सर्किट थवाथी आग लागेल। तात्कालिक फायर टेन्डर कलेक्टरशी अमे पोते अने पुलिस अधिकारी पहोंची अने हॉस्पिटल व्यवस्थापन तंत्र मेहनत करी आग बुझावी। प्राथमिक अंदाज मुजब लगभग सारवार हेठळ रहेला 12 जेटला लोकोना मृत्यु थवानी संभावना छे। हजी सत तपास बधी चालू छे। एक्झेक्ट आंकड़ो काल सुधी खबर पड़ी शके एटली केज्युलिटी छे। मोटा भागना बधा पेशेंटोने नजीकनी हॉस्पिटलोमां सारवार माटे मोकली आप्या छे। આજરોજ ભરૂચ બોમ્બે વેલફેર ખાતે લગભગ 12:45 એટલે 1:15 વાગે અચાનક આઈસીયુ વોર્ડની અંદર ઓક્સિજન સિલિન્ડરના લીકેજના કારણ આગ લાગી ગઈ અને મોટી હોનારત થઈ છે। આઈસીયુમાં લગભગ 12 પેશન્ટ્સ દાખલ હતા અને 2 નર્સ। આવું અત્યારે પ્રાથમિક જાણકારી મુજબ આ 14 લોકોના મૃત્યુ થયા છે અને હજુ પ્રશાસન અને આખી ટીમ ત્યાં લાગી છે કે બીજા કેટલા લોકોને ત્યાં ઇન્જર્ડ થયા છે, વાગ્યું છે કે આ બીજે દાખલ કર્યા છે। કુલ 59 લોકો લગભગ રેકોર્ડ પ્રમાણે ત્યાં આગળ દાખલ હતા એટલે આ થવાથી આઈસીયુની અંદર જે 12 પેશન્ટ્સ હતા તે સંપૂર્ણ એમ કહી શકાય કે બળીને ખાક થઈ ગયું છે, જે વિડીયોઝની અંદર જે આપ જોઈ શકો છો। અને બીજા 2 નર્સ અને હજુ શોધખોળ ચાલુ છે। ભરૂચ સિવિલ ખાતે લગભગ 4-5 પેશન્ટ્સે લાવવામાં આવ્યા છે, 4-5 બોડી અહીંયા આવી છે અને બીજી જેને જ્યાં મળે ત્યાં જે લોકો કોવિડથી પેશન્ટ હતા લોકોએ ત્યાં એ લોકોને જે મળ્યું એ સ્કૂટર તો સ્કૂટર, ગાડી તો ગાડી કે જેમાં બેસાડીને અન્ય હોસ્પિટલોમાં ભરૂચની અંદર તો ઠીક પણ વાગરા અને જંબુસર સુધી પણ પેશન્ટોને લઈ જવામાં લોકો મદદરૂપ થયા છે। આ એક ખરેખર કરુણ ઘટના છે અને ભરૂચને એમ કહી શકાય કે આપણી પાસે શબ્દ ખૂટી પડે આ વર્ણન જ્યારે આ જોઈએ છે ત્યારે જે લોકોએ પોતાનો આની અંદર જીવ ગુમાવ્યો છે એને ખરેખર એને આપણે શ્રદ્ધાંજલિ આપી શકીએ, પણ આપણી પાસે હાલ કહેવા માટેના કોઈ શબ્દ નથી। પ્રશાસનથી જેટલું થાય સિવિલની અંદર જે પ્રકારે અત્યારે એક પછી એક ડેડ બોડીઝ આવી રહી છે તો એ જોતા આપણને ખ્યાલ આવે છે કે આગ કેટલી ભયંકર હશે। લગભગ 12:45 આસપાસ ફોન આવેલો ભરૂચ વેલફેર ખાતે ખૂબ જ મોટી દુર્ઘટના થઈ છે, જેમાં આઈસીયુમાં લગભગ 12 અને 2 નર્સ એવી રીતે લગભગ 14 સ્ટાફના લોકોનો પ્રાથમિક તબક્કે એવા સમાચાર છે કે 14 લોકોનું મૃત્યુ થયું છે। પ્રશાસન દ્વારા ત્યાં ગાડી જે પ્રકારે મદદ થતી હોય એ પ્રકારે મદદ થઈ રહેલી છે। લગભગ 25-30 એમ્બ્યુલન્સો ત્યાં કામે લાગી ગઈ હતી, એના પેશન્ટોને વાગરા, જંબુસર, સિવિલ જે જગ્યા પર જે પેશન્ટને જે રીતે લઈ જવામાં આવે એ રીતે લઈ જવામાં આવેલા છે। આ જે દુર્ઘટના થઈ છે અને જે ઘટના બની છે એ ખૂબ જ કરુણ ઘટના છે। ભગવાન હિંમત આપે બધાને અને આ પરિસ્થિતિની અમે કઈ રીતે બહાર નીકળીએ એવી શક્તિ આપે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે। ધન્યવાદ।